અંતરિક્ષમાં જવા માટે થઈ છે મૂળ ગુજરાતી કલાકાર એવા દેવ જોશી મહેસાણા ખાતે પોતાના મામાના ત્યાં આવ્યા હતા અને ત્યારે અંતરિક્ષમાં ચંદ્ર ઉપર જવા માટે થયેલી પસંદગી અંગે ખુશી વ્યક્ત કરી હતી તો ડિયર મૂન પ્રોજેક્ટ હેઠળ વિશ્વના અસંખ્ય કલાકારોમાંથી આઠ કલાકારો વિશ્વના છે કે તેની ડીયર મૂન પ્રોજેક્ટમાં પસંદગી થઈ છે અને તેમાં ભારતમાંથી બાલવીર તરીકે જાણીતા કલાકાર દેવ જોશીની ડિયર મૂન પ્રોજેક્ટમાં અંતરિક્ષ પ્રવાસમાં જવા માટે પસંદગી થતા દેવ જોશી ખૂબ જ ઉત્સુક જોવા મળી રહ્યા છે ઓફકોર્સ ખૂબ જ મોટી વાત છે અને એક ડિયર મૂન પ્રોજેક્ટ છે જે ઇલોન મસ્ક આપ સૌ જાણતા હશો અને સાથે જ એમની કંપની છે સ્પેસ જે એક રોકેટનું નિર્માણ કર્યું છે સ્ટારશીપ અને સાથે જ આ પ્રોજેક્ટ જોડે જોડાયા છે જાપાનીઝના એક અરબપતિ જેમનું નામ છે યુસાકુ માયાઝાવા આ બંને મળીને એક પ્રોજેક્ટનું નિર્માણ કર્યું જેનું નામ છે ડિયર મૂન પ્રોજેક્ટ જે બે હજાર અઢારમાં જ્યારે આનું અનાઉન્સમેન્ટ થયું હતું એના પછી આની ઘણી બધી પ્રોસેસીસ ઇન્ટરવ્યૂઝ મિટિંગ્સ થયા પછી લાસ્ટ વીસ દિવસ પહેલાં જ આઠ ડિસેમ્બરે આના ફાઇનલ જે કેન્ડિડેટ્સ છે એમનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું જેમાં આખા વિશ્વમાંથી આઠ કલાકારોનું ચયન થયું છે અને હું ગર્વ અનુભવું છું કે ભારતમાંથી મારું ચયન થયું છે એઝ અ ટ્રીપ ટુ ધ મૂન એક ચાંદ પર જવાડું એક પ્રોજેક્ટ છે જેમાં અમે સાત દિવસની ટ્રીપમાં ભારત ધરતીથી જઈશું અને સાથે જ ત્રણ દિવસના ચંદ્રની આજુબાજુ ચક્કર મારીને પાછા ધરતી પર આવીશું શબ્દોમાં બયાન કરવો અઘરું છે બટ ખૂબ જ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને સાથે જ એક રિસ્પોન્સિબિલિટીનો પણ અનુભવ થઈ રહ્યો છે કે અત્યાર સુધી એક કલાકાર તરીકે જે રિસ્પોન્સિબિલિટી મેં નિભાવી છે એ જ એક એસ્ટ્રોનોટ તરીકે પણ અને સાથે જ આ પ્રોજેક્ટ સાથે ઘણો મારો મોટો જવાબદારી થશે અને સાથે જ હું આવતી પેઢીને જેટલી પ્રેરણા આપી શકું એ મારા માટે ખૂબ લાભની વાત હશે ગાંધીનગરમાં પંચાયત વિભાગના ઉમેદવારો ભરતી પ્રક્રિયા જલ્દીથી પૂર્ણ